એમ અને પછી એમાં કૃષ્ણ ભગવાને કીધું કે તમે મને વેલા હરિયાદ કર્યા હોય તો જરાક મનમાં ગિલ્ટ થાય તો તમે કીધું તેનું નિવારણ કરવા કોક આવશે તો કોણ આવશે હમણાં હજી પૂરેપૂરું એકદમ સિચ્યુએશન આખે આખી સમજી લઈ હું થાય છે ને તો પેલા હું થાય છે ને કે તમને કહું ને તો એવી રીતના યુધિષ્ઠિર તયન તયન તો મેં તમને જેમ કીધું એમ નૈન્ય એવી રીતના જમી કરીને આરામ કરીને બીજા દિવસે સવારે હજી તો પેલા તો દ્રૌપદી આવે છે એવી રીતના યુધિષ્ઠિર પાણી પછી એમ કહે છે કે ધર્મરાજ તમને હું લાગે છે કે કાલેજી કાને કૃષ્ણ વાત કરી સાચી વાત છે બે એકાબીજાને એક કૃષ્ણા કૃષ્ણ કી એટલે કાળો કાઢી એવી રીતના એવી રીતે તો કૃષ્ણ જેવી રીતના કાલે વાત કરી એના હિસાબે તમને શું લાગે છે કે અત્યારે શું ઉત્તમ છે આપણે કરવું જોઈએ એમ તો એની સામે એવી રીતના વાત કરે છે કે યજ્ઞજા મને એવું લાગે છે કે મારાથી જ ઘોર પાપ થઈ ગયો છે અને તમારા બધા ઉપર મારા ચારેય ભાઈઓ તારા ઉપર તો ખાસ મેં આવી રીતના એકદમ જ કરી મૂક્યું છે આવું બહુ જ વધારે ખરાબ રીતે કરી દીધું છે કે જેના હિસાબે તમારું એટલું અમંગલ થયું વાત છે તો એવી રીતના વાત કરીને બિચારા યુધિષ્ઠિર ન્યાય ન્યાય એકદમ જ બહુ જ વધારે આત્મગ્લાનીમાં જો ગિલ્ટ એનું ગુજરાતી કદાચ એ જ છે એમ ભલે ને ને જો અગર ના હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કહી દેજો ઓકે તો હવે વાત એ હાલે છે ને કે એવી રીતના કાનુડો બોલીને ગયો હોય કે તમે અગર મને વેલા યાદ કર્યું હોત તો આ બધું આવે છે કે નહી છે જો અગર યાદ કરી લીધું હોત તો જો અગર મેં ના જ રમ્યું હોત તો એવી રીતના બધા કે બધા વિચાર આવી રાખે છે ધર્મરાજ યુધિષ્ઠિરને ને એવી રીતના કીએ છે કે મારા કારણે જ આ બધું કે બધું થયું છે ને એમ આજે કહેવાય ને માથે ઓઢી લીધું તી માથે ઓઢી લીધું દ્રૌપદીને દેખાય છે કે હવે પડેલાને ને પાટું નથી મારવું એના કરતા આપણે એવી રીતના જો વગર કહી દઈ કે સ્વામી તમે જો આવી રીતના વિચારવા મનસો તો શું થશે તમારા ભાઈઓનું મનોબળનું શું થાશે એમ તમે વિચાર કરો આના વિશે તમે આ વસ્તુને હિસાબે એવી રીતના કઈક નવો તમે કઈક ધર્મ એવો કઈક પ્રસ્થાપન કરો એનું કે તમે એના લીધે હિસાબે કોઈ બીજો વ્યક્તિ આ વસ્તુ ના કરે એમ એમાં ન ફસાય એમ હા ફસાય નહીં આમાં એમ સાચી વાત છે ને તો એ વાત તો કરે છે કે વસ્તુ એકદમ જ થઈ ગયું પણ હવે વિચાર કરવો પડે ને કે આ વસ્તુને લીધે હું દુર્યોધન ઉપર ક્રોધ કરું કે પછી એને ક્ષમા કરું એમ કે દુર્યોધને આ બધી બધી વસ્તુ કરી હોય તો એનું હું ક્રોધ કરું કે એને ક્ષમા કરું એમ દ્રૌપદી પછી એવી રીતના કીએ છે કે તમે ક્રોધ કરશો તો શું કરશો ને તમે ક્ષમા કરશો તો શું કરશો સાચી વાત છે એવી રીતના બે કે બે વાતચીત કરતા હોય ને ક્રોધ કરવું તો એને મૃત્યુદંડ આપી દઉં કે એને મારી ભાર્યા અને મારા રાજ્ય અને મારા ભાઈઓ અને મને આવી રીતના બધું બધું આ કર્યું સાચી વાત છે ને પછી ક્ષમા કરી દઉં સાચી વાત છે તો એને રાજ્ય આપીને હું મારી રીતે જ સંન્યાસ લઈ લઉં કેમકે હું આ સંસારમાં હવે ના જીવી શકું કેમકે મેં મારું કર્તવ્ય ના કર્યું મારી ભાર્યા મારા ભાઈઓ મારા રાજ્ય મારી ઉપર એમ સાચી વાત છે એના આત્મસન્માન ઉપર આવી રીતના બધે વાતચીત કરીને પછી દ્રૌપદી છે કે તમે અત્યારે તમને ખબર હોવી શું કરવું બધા ઉપર ક્રોધ કરવા માંડો તો તમે એક ઓલા થઈ જાવ શું કેતા હોય તાનાશા કેતા હોય ને એવી રીતે ખરાબ સ્વભાવ થઈ જાય પછી રાક્ષસો જેવું થઈ જાય બધા ઉપર ક્રોધ કરો તો કેમ હાલે એમ ને પછી એમ કહે છે કે બધા ક્ષમા કરી દીવો તો બીજા લોકો તમારા ઉપર ક્ષમા જ કરી દેવાનું છે ને એટલે વસ્તુ હોય તમારે વિચાર કરીને તમારે એના ઉપર દરેક વસ્તુ જે જેમ સમય જાતો હોય એના હિસાબે તમારે એનું વિચરણ કરવું પડે ને એના હિસાબે તમારે તમારા અલગ અલગ વિચારો મતલબ કામ કરવા પડે કે કોઈને ક્ષમા કરવું કે કોઈ ઉપર ક્રોધ કરવું એમ સાચી વાત છે ને પછી એના વિશે પછી વાત કરતા કરતા યુધિષ્ઠિર એવી રીતના વાત કરે છે કે તો પછી મારે ઈચ્છા છે કે હું નિષ્કામ જ કર્મ કરું સાચી વાત છે નિષ્કામ કર્મ હવે ભગવદ્ ગીતા વિશે જ્યાં આપણે વાત કરશે ને એમાં બહુ વધારે આવશે એના ઉપર સાચી વાત છે વિતરાક ભાવની વાત થાય નિષ્કામ કર્મની વાત થાય કંઈક આપણે વાત કરશું એના વિશે કે મતલબ એમાં હું પર્સનલી એવા નાસ્તિકોને ઓળખું છું કે જે એમાં માને છે વિતરાક ભાવની અંદર ને નિષ્કામ કર્મની અંદર એમ સાચી વાત છે ને તો હવે વાત એ હાલે છે કે તમે જુઓ ને એવી રીતના તો ન્યા નિષ્કામ કર્મની ઉપર એવી રીતના વાત કરવા માંડે છે ને પછી એમ કહે છે કે જે ધર્મ કહેતું હોય ને એ કરવું પડશે મારા મનમાં શું થાય છે ને એ હું હમણાં વિચારી ના શકું એમ સાચી વાત છે તો એમ કરે ને ત્યાં એમ બોલે ને ત્યાં બિચારા દ્રૌપદી અંદર થી એવી રીતના બઉ વધારે ક્રોધ નીકળે પણ પોતાના પતિ ઉપર અવાજ કેમ કરીને વધારે દુખ થી એના આંખમાં સાચી વાત તો એને ભીમ જોઈ જાય નકર ના બોલે પણ અત્યારે બોલી દે છે ને ભીમ એવી રીતના એમ કહી દે છે કે મહારાજ અત્યારે વિચારવા જેવું ઈ છે કે તમે ગમે એવું કર્મ કરો ગમે એ કરો પણ તમારે તમારા તમારી ભાર્યા પ્રત્યે તમારા ભાઈઓ પ્રત્યે તમારા રાજ્ય પ્રત્યે પ્રત્યે તમારા પ્રત્યે એવી રીતના તમારા અમુક કર્તવ્ય છે કે જે તમે એવી રીતના એને ખાલી એક ભાઈએ ખરાબ કર્યું તો હું એને જાતું કરી દઈશ કારણ તો આ મારી તમારે બધી જગ્યાએથી વિચારવું પડશે એમ ને તમે અત્યારે અગર આત્મગ્લાનીમાં તમે જ એવી રીતના પડી જાહો ને વિચાર કરતા રહો કે નહીં મેં જે કર્યું એ ખરાબ કર્યું અમારા બધાનું શું અમે શું કરશું અમે જ્યાં યુદ્ધ ચાલુ હૈશે ને તમારા પાસે એવી રીતના કેહો કે હવે નિષ્કામ એમાં અમારે શું કરવાનું એમ સાચી વાત છે તો આવા રાજા આગળ હોય એની પ્રજા તો ગઈ યુદ્ધના સમયે એની સેના ગઈ એટલે આ વસ્તુ તમારા મગજમાંથી કાઢો આ વસ્તુ તમારે શોભનીય નથી એમ તો પછી યુધિષ્ઠિર એને સમજાવે છે કે ભાઈ ખાલી ક્રોધમાં વાત કરો છો અત્યારે ને એ વસ્તુ ખોટી નથી ને તમારો જે મોહ છે તમારી જે અંદરથી જે પ્રતિજ્ઞાઓ લીધેલી છે દ્રૌપદીએ ને તમે બે ભીમસે ને બેએ તો એ બે કે બે વસ્તુઓ તમારી જે હતી ક્રોધમાં હતી પણ હવે લઈ લીધી છે તો તમારે પૂર્ણ કરવી પડશે એટલે તમારી પ્રતિજ્ઞાના હિસાબે તમે એવી રીતના વાત કરો છો પણ અત્યારે આ બધી બધી વસ્તુઓના વિશે આપણે

ખાલી બસ રસ્તામાં એવી રીતના બેઠું તું કરી દીધી પછી હેતુ વિચારવું જરૂરી છે તો આપણે આ યુદ્ધમાં જાય છે ખાલી એટલે નહીં કે આપણું માન સન્માન તૂટી ગયું તું ખાલી એટલે નહીં કે આપડી ભાર્યાનું માન સન્માન તૂટી ગયું તું એમ સાચી છે ને તો એવી રીતના વાતચીત કરે છે ને ભીષ્મ ભીમ એવી રીતના કહી દે છે કે હું બહુ વધારે વિચાર ના કરું ભ્રાતાશ્રી મને એટલી ખબર પડતી હોય કે મેં એક પ્રતિજ્ઞા લઈ લીધી છે હું એ પૂરી કરવાનો છું એના માટે મહેનત કેટલી કરવાની બસ એના સિવાય હું આગળ નથી વિચારતો તો યુધિષ્ઠિર જોઈ છે ભીમ હલવાનો નથી ભીમના પછી એવી રીતના કહે છે અર્જુનને એવી રીતના કહે છે કે ભાઈ તમે સમજાવો અગર સમજાવે સમજીયા કે ભીમસેન તો એમ તો પછી અર્જુન એવી રીતના કહે છે ભાઈ હું તમને સાચું કહું ને તો તમે જે કેહો ને એવી રીતના કરવાનું અમે અગર નહીં ઈચ્છા હોય ને તોય અમે કરશું પણ તમારે અડીગ તમારા ઉપર વિશ્વાસ રાખવો પડશે આવી રીતે તમે કેવા મંડો કે સમયે જ કે હવે હું ક્રોધ કરું કે પછી હું ક્ષમા કરું તો એ વસ્તુ અમને બહુ વધારે તકલીફમાં પાડી દે છે હવે વિચાર કરો કે મેં બ્રહ્માસ્ત્રનું આવાહન કરી દીધું હોય ને પછી તમે એવી રીતના વિચારમાં વિચારમાં રહ્યો સાચી વાત છે તો એ તો લાજ શું કહેવાય વ્યાજબી નથી સાચી વાત છે તો એ બ્રહ્મદેવનું નુકસાન ઓલું અપમાન થાય એવી રીતના ને એવી રીતના યુધિષ્ઠિર એમ કરીને કહે છે કે નહીં હું એ સમયે આ વસ્તુ નહીં કરું એમ તો પછી એવી રીતના નકુલ ને સહદેવ બે કે બે વાતું કરે છે કે તો પછી અત્યારે એ વસ્તુની પાછળ તમે એટલા વધારે વિચાર કેમ કરો છો હજી એ સમય આવ્યો નથી તો યુધિષ્ઠિર એમ સમજાવે છે કે નહીં આપણે અત્યારે આ વસ્તુ વિશે વિચારવું જરૂરી છે કે આપણે આગળ જઈને યુદ્ધ કરવાનું કઈ રીતે એમ એનું હેતુ શું છે એમ ભાઈઓને સમજતા નથી તો પછી હવે એમ કહે છે કે મને કોક એવી રીતના સમજાવી દઈએ કે હું મારા ભાઈઓને કેવી રીતના આ વસ્તુ જણાવું કે અત્યારે આપણે એક સીધું શું કેતા હોય આ વસ્તુ પ્રત્યે એક સીધું હેતુ લગાવવું જરૂરી છે કે યુદ્ધ આપણે કાં કરીએ છીએ હમ ત્યાં તો આવે છે આપણા વેદ વ્યાસ ને માર્કંડે ઋષિ ને બધે બધા એવી રીતના આવે છે સાચી વાત છે તો વેદ વ્યાસ આવીને પેલા પેલા તો એમ કહે છે બધે એની સેવા કરી લઈએ જમાડી લઈએ બધે બધી કરીએ ને પછી સોરી તો વેદ વ્યાસ આવીને એવી રીતના કહે છે કે યુદ્ધિર તમે બહુ વિચાર કરો છો નહીં બહુ સારું કહેવાય તમે ધર્મરાજ છો તમે ધર્મનું વિચાર્યા વગર એક પગલું નથી ભરતા આગળ યુદ્ધ આવવાનું છે તોય એ તમારા મનમાં એને જ છે કે તમારા શત્રુઓની સાથે તમે કોઈ રીતે અન્યાય ના કરી મૂકો એમ

ઓલા કરી નાખે છે ખરાબ સમય આવી જાય છે અને પછી કેવી રીતના નળને દમયંતી દ્યુતના હિસાબે નોખા થઈ જાય છે ને કેવી રીતના મતલબ દ્યુતના હિસાબે રાજ્યથી નોખા પડી જાય છે પછી એકાબીજાથી નોખા પડી જાય છે અને કેટલું દુઃખ જોવું પડે છે પછી છેલ્લે કેવી રીતના ભેગા થાય છે હમ તમારે પોચવાનું છે અરે પતિ ગયું તો તો ઉડાવી ઉડાવીને લઈ જાય એકદમ જ ઋતુપૂર્ણ રાજા ને ને તમે જુઓ તો એટલું બધું કન્ફ્યુઝન છેલ્લે છેલ્લે નળ દમયંતી પાછા ભેગા થઈ જાય છે યુધિષ્ઠિર ને સમજાય છે કે નહીં હું એકમ એવો નથી કે જેને આ દ્યુત છે ને એને હેરાન કર્યું હોય ને હું છેલ્લો નહીં હોય એમ તેના ઉપરથી જે આત્મગ્લાની હોય ને એ એવી રીતના ઓછી થવા મંડે ને પછી એમ વિચારે છે કે તો પછી ધાર્મિક રીતે મતલબ કે ધર્મના હિસાબે કઈ રીતે આગળ વધવું જોઈએ શું કરવું જોઈએ એમ સાચી વાત છે ને તો એ રીતે વ્યાસ એને સમજાવે છે કે કર્મ અકર્મ વિકર્મ ને આ બધી બધી વસ્તુઓની વચ્ચે ફેર હું થતો હોય આ બધી જ વસ્તુ પાછી ભગવદ્ ગીતાની અંદર આવશે ને આવશે તમે અઢારે અઢાર જે કહેવાય ને પર્વ કહેવાય ને આ બધા ચોપડીના જે મહાભારતના પર્વો છે અઢાર સાચી વાત એ ના વાંચતા કાંઈ વાંધો નહીં પણ અઢાર અધ્યાય હોય ને એ વાંચી લેવાના એમાં આવી ગયું સાચી વાત ચોથો અધ્યાય એકવાર વાંચી લેજો જ્ઞાન શું છે એ ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ હવે મને ટાણે નામ બોલાય ગયું જો એ થાય તો વાત એ આલે છે કે આવી રીતના ચોથા એમ તો એવી રીતના વાતચીત કરીને પછી ન્યા બધી બધી જે સોલ્યુશન હોય ને કે યુધિષ્ઠિરની ની અંદર આ વસ્તુ વિશે ડાઉટ આવી આ કહાની બોલીને એને સમજાવી દીધું યુધિષ્ઠિરની ની અંદર આ વસ્તુ વિશે ડાઉટ આવ્યું તો આ કહાની સમજાવીને

અલગ અલગ મતલબ એમના ઇતિહાસમાં એમના કેટલા રાજા હતા ને ને એના પાસેથી હું હું શીખી શકતા હોય એવી રીતના યુધિષ્ઠિરને એવી રીતના સમજાવે છે એક એક કથા કરી કરીને આપણે આજ સુધી મેજોરિટી કથા બોલી લીધી છે તો તમે આપણે રામાયણ આપણે મહાભારતની આ પ્લેલિસ્ટમાં જોવો ને તો તમને એવી રીતના મળી જાય ભલે ને કાં તો પછી રેન્ડમ મહાભારત સ્ટોરીઝ કરીને એ છે જે પ્લેલિસ્ટ એમાં મળી જાય તો એવી રીતના હું તમને કહું ને તો એમ ડિટેલમાં એવી રીતના સમજાવે છે યુધિષ્ઠિરને યુધિષ્ઠિર છેલ્લે છેલ્લે સમજી જાય છે કે વાત એકદમ મજા આવી છે થઈ ગયું એકદમ કોન્ફિડન્સ આવી ગયું છે અને હરખા એકદમ બધું હવે વાત ઈ હાલે છે ને કે યુધિષ્ઠિરની અંદર કોન્ફિડન્સ આવી ગયું ને હવે ઈ સમ્રાટ નિતેમ બધાયને ઓર્ડર આપી શકે તો પહેલા તો એ રીતના કહી દી છે કે ભીમસેન તમારે શું શું જરૂર પડશે આના માટે એમ યુદ્ધ માટે ને એવી રીતના ભાઈ તમે હરખા છો ને તો હું હરખો છું મારું બલ ક્યાંય જવાનું નથી મને કોઈ વાંધો આવવાનો નથી એમ હું સમય મારા દીકરાઓને બોલાવી લઈશ તો એમાં ઘણું થઈ જાય પછી અર્જુનને એવી રીતના પૂછે છે ભાઈ અર્જુન શું જરૂર પડશે યુદ્ધમાં કરવા માટે એમ તો તો પછી રીતના કહી છે કે રાતાશ્રી મને આ એક વસ્તુ જોતી હતી કે તમે અગર દ્રઢ હોય ને તો આપણને કોઈ વાંધો આવવાનો નથી આપણે પાંચ ખાલી એક સરખી રીતે રહી જાય ને એટલે આગળ સો કોરવો ને એના ભેગા ભલે ને એક લાખ ઓલા આવી જાય સામે બીજા લોકો એના આવી જાય કે એના અનુયાયીઓ હોય પણ આપણને કોઈ કાંઈ કઈ નહીં કરી શકે કેમ કે આપણી જે છે ને એકતા છે આવી રીતના ને તમે દૃઢ સંકલ્પ વાળા હોય ને તો મને કોઈ વાંધો નહીં આવે બાકી હા અગર તમે કયો જ છો તો હા મને અમુક શસ્ત્રોની અમુક જ્ઞાનની અમુક એવી રીતના અસ્ત્રોની આ બધી બધાની જરૂર છે ખરી એટલે તમારી આજ્ઞા હોય ને તો હું અત્યારે જ ઉત્તર દિશામાં વયો જાઉં ને આ બધી બધી વસ્તુઓ પાછળ હું એવી રીતના ગોતવન ચાલુ કરી દઉં સાચી વાત છે ને એ તો આગળ બહુ જ વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આવવાની છે કેવી રીતના ઇન્દ્રદેવ પાસેથી શિવજી પાસે એવી રીતના અર્જુન રીતના મળે છે શું થાય છે સાચી વાત છે ને તો એવી રીતના કરે છે તમને કહું ને તો બધા બધાને એવી રીતના પૂછી પૂછીને એના પછી સહદેવને નકુલને એવી રીતના પૂછે છે ને વાત કરે છે કે હવે આપણે યુદ્ધ માટે હવે શું જરૂર પડશે હવે તમારા હિસાબે તમારે શું જરૂર પડશે ને યુધિષ્ઠિર એની રીતે હવે સિદ્ધ થઈ ગયા છે એ રીતે કે કે એને કોઈ વાંધો કેમ સાધુઓ ઋષિઓ મુનિઓ આવીને અલગ અલગ એવી રીતના કથાઓ કીધી કે સમુદ્ર મંથન ના વિશે વાત થઈ હતી ને આ બધી અમે આગળ વાત કરશું જો અગર રહી ગયું હોય ને કોઈ વસ્તુ વિશે પણ મહાભારત આટલી જ એટલી મોટી છે કેમ કે એમાં એટલી જાજી કથાઓ છે સાચી વાત છે ને વેદ વ્યાસે મતલબ જ્યાં જ્યાં લખેલું હતું ને એને અલગ અલગ ઠેકાણે એ બધું બધું ભેગો કરીને ભાગવતમાંથી થોડુંક થોડુંક આમાંથી વાયુ પુરાણમાંથી બધી જગ્યાએ વિષ્ણુ પુરાણમાંથી બધું બધું ભેગો કરી કરીને એક મહાભારત આવી રીતના બનાવી લીધી છે અઢાર પર્વમાં એને મતલબ જેટલું અંદર મૂકી શકે ને એટલું રામ અવતાર આવી ગયું બધુંય આવી ગયું એમ વામન અવતારને એમ જ્યારે ક્ષમા ને દયાના વિશે વાત થતી હોય ને પછી નહીં ક્ષમાના વિશે ને ક્રોધના વિશે જ્યાં વાત થતી હોય ને તે પ્રહલાદના વિશે વાત કરે છે સાચી વાત છે તો એવી રીતના તમે જોવો ને તો એક એક કરીને બધે બધાની કહાનીઓ બોલતા હોય ને જે કહાનીઓ અમારાથી રહી ગઈ હોય અમે ડેફિનેટલી આગળ જઈને બોલશું તો અત્યારે આ કહાનીને અહીંયા આપણે હોલ્ડ કરી નાખીએ વાત એ છે કે આના પછી બહુ જ થવાનું છે તો ડેફિનેટલી આપણે એના વિશે વાત કરશું પણ અત્યારે એક જ વસ્તુ વિચારવા જેવી કે હવે યુધિષ્ઠિર એકદમ જ સ્થિર હમ હવે બીજી વસ્તુ શું છે કે અર્જુન ઉત્તર દિશામાં જવાના છે હા હમ ને અત્યારે આ બધી બધી વસ્તુઓ જે છે બધી બધી તૈયારીઓ યુદ્ધની બધી બધી સેટ થઈ ગઈ છે એકદમ જ હવે કોઈ વાંધો આવી શકે એમ નથી પાંડવોને એવી રીતના કહેવામાં આવે છે તો એવી રીતના આશીર્વાદ આપીને વેદ વ્યાસને બધા બધાય ત્યાંથી પછી એવી રીતના નીકળી જાય છે અલગ અલગ જે સાધુઓ હતા ને એ બધી બધાય અમુક લોકો એવી રીતના રે છે ભેગા બધાય નથી વ્યાજા પણ તોય મતલબ આ બધાય જે હતા હજી એક સ્પેસિફિક સિચ્યુએશન માટે આવ્યા હતા હાચી છે એ બધા બધાય એવી રીતના નીકળી જાય છે ભલે ને તો આ તો આપણો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને એવી રીતના નીચે અમને કહી દેજો કે તમને કેવો લાગ્યો કેવો ના ગઈ હોય તો ડિસલાઇક વન સગેન અને કહી દેજો કાં ના ગઈનું એમ અને બીજી કોઈ સ્ટોરી આપણે સાંભળવી હોય તો એવી રીતના કમેન્ટ કરીને એમને કહી દેજો ઓકે અત્યાર સુધી વિડીયો જોયો છે થેન્ક યુ સો મચ પણ અગર ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો શું કરો છું સબસ્ક્રાઈબ કરી દઉં આપણી ચેનલને બે લાયકન દબાવી દીધો કે શું થાય ને કે અમે વિડિયો મૂકીએ નોટિફિકેશન તમને આવે ને જેમ ઈચ્છા થાય એ મેં એવી રીતના ક્લિક કરીને પછીથી જોઈ શકું એમ ઓકે અને હા એવા લોકોને ડેફિનેટલી શેર કરજો કે તમને એમ લાગે ને કે જેમને ગમશે આ વસ્તુ ઓકે હવે એસેન્શિયલી આવી રીતના બેઠા બેઠા વાતચીત કરતા હોય અત્યારે મારી અવાજ થોડીક બેહી ગયા જેવી છે અને મારી તબિયત થોડીક હજી રિકવરીમાં છે તો કદાચ થોડાક સમય પછી આ બધું બધું નોર્મલ થાય ઓકે ઘણું થેન્ક યુ ફોર વોચિંગ অ'ম নম